દમણ પોલીસ દ્વારા સરકારી કોલેજમાં સાયબર ક્રાઇમ તથા મહિલાઓ સંબંધિત ગુનાઓ માટેની જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દમણ સરકારી મહાવિદ્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પીઆઈ સોહિલ જીવાણી તથા બાળ સંરક્ષણ કાર્યક્રમના અધિકારી સંજીવ પંડ્યા તેમજ પીએસઆઈ સેજલ પટેલ દ્વારા વિદ્યાર્થિનીઓને સાયબર ક્રાઇમ તથા મહિલાઓ પર તથા અત્યાચારોના ગુનાઓ અને ટ્રાફિક નિયમો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નહીં લીખો, આપ સિર્ફ આપ એક કવર એન્વલપ કવર કરકે પોસ્ટ કર દો પોલીસ સ્ટેશન મે, યા ફિર હમ હમારે જો પોલીસ સ્ટેશન કે નંબર હે વો ભી દે દેંગે આપકો, મેરા ભી નંબર દે દેતી હું મે આપકો, આપ પર્સનલી ભી મુજે ફોન કરકે આપકો કોઈ ભી પરેશાની હો તો આપ બતા સકતે હો. એસા નહીં હે કે વો કોઈ લડકા હે જો આપકો પરેશાન કર રહા હો, આપકા ફ્રેન્ડ હી હે. આપ બોલેંગે કે વો તો મેરા ફ્રેન્ડ હે તો ઉસકી ક્યું મે કમ્પ્લેન કરું, લેકિન એસા નહીં હે કે વો આપકો ટચ કરેગા તભી ક્રાઇમ હોગા. વો સ્ટોકિંગ કર રહા હે આપકો, આપકા પીછા કર રહા હે, આપકો અનકમ્ફર્ટેબલ ફીલ કર રહા હે, વોટ્સએપ પે બાર બાર મેસેજ કર રહા હે, આપકો વો પસંદ નહીં હે તો ભી હમ રોક હે. આપ સિર્ફ એસા સોચોગે કે સિર્ફ લડકા મુજે આકે ટચ કરેગા તભી મેં કમ્પ્લેન કરૂંગી, એસા નહીં હે. વો આપકા ફ્રેન્ડ હે, કુછ ભી ક્રાઇમ હે તો વો ક્રાઇમ હી હે, તો હમ લોગ હે ઠીક હે. આપકો સિર્ફ હમકો બતાના ઇન્ફોર્મેશન દેની હે, આપકા લડકે કા નંબર બતાના હે, ફોન નંબર બતાના હે, સિર્ફ બસ યહી બતાઓ. સરકારે તમને, હું મારા તરફથી તમને રિક્વેસ્ટ કરું છું, એક તો તમારી પાસે લાયસન્સ ના હોય, તમારી પાસે પૂરતી ચલાવવાની ક્ષમતા ના હોય તો મહેરબાની કરીને તમે મોટરસાયકલ છોડી દો. શા માટે આપણે કોઈને બતાવવા માટે કરીને સ્ટુડન્ટને લાવીને આપણે જિંદગી જોખમમાં નથી મૂકવાની કે મારી ફ્રેન્ડ પણ લઈને આવે છે તો હું પણ લઈને આવું. બીજું, અગર લાયસન્સ છે તમારી પાસે તો તમે મહેરબાની કરી અને હેલ્મેટ પહેરો. હેલ્મેટ એવું પહેરો, ટોપીવાળો હેલ્મેટ નહીં, આખું હેલ્મેટ મળે છે બજારમાં, હેલ્મેટ પહેરે તમે વાહન ચલાવો. ત્રીજું, બની શકે ટ્રિપલ સવારી બેસે તો ચલાવવામાં અનકમ્ફર્ટેબલ લાગે, થોડી અડધો કલાક રાહ જોઈ જાઓ, કોઈ રિક્ષા આવશે, કોઈ બસ આવશે, એમાં એડજસ્ટ કરજો, પણ તમારી જિંદગીની સાથે તમે રિક્ષ ના લો. તો તમને મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે ટ્રાફિકના નિયમમાં અત્યારે તમને ખબર હોય તો એક નવા નિયમ સરકારે બહાર પાડેલા છે અને એનો બહુ મોટા ફાઇન પણ તમને આપવામાં આવશે. તો પૈસા તો બધા જ ભરી દઈ, પણ તમારી લાઈફ સાથે પૈસાનો કોઈ શું કે તાલમેલ બેસતો નથી. આજ હમને હમારે માનનીય ડીઆઈજી સાહેબ ઓર એસપી સર ઓર એસડીપીઓ સાહેબ કે માર્ગદર્શન મેં હમને એક અવેરનેસ પ્રોગ્રામ રખા થા, જિસમે અવેરનેસ પ્રોગ્રામ મેં સાયબર ક્રાઇમ કા ઇશ્યુ થા, દૂસરા કુછ પોઈન્ટ હમને જો ટ્રાફિક કે નિયમ કો પાલના ચાહીએ ઉસકે ભી પોઈન્ટ્સ થે, ઓર જો મહિલાઓ કો કોઈ અગર કોઈ પ્રોબ્લેમ હૈ તો ઉસકે લિયે પુલિસ ઓર હમારે આઈસીપીએસ કે ટીમ પૂરી મિલકે ક્યા મદદ કર સકતી હૈ, કિસ નંબર પે આપ ફોન કર સકતે હૈ, તો સારી ચીજ હમને ડિટેલ મેં બતાઈ ઓર હમ ઇસી તરહ સે આગે ભી ઇસી તરહ સે હમ પ્રોગ્રામ કરતે રહેંગે. સર, યે કોનસી કક્ષા કી છાત્રા હૈ થી? યે એસવાઈ કી છાત્રાએ થી, ઓર અભી હમ કોશિશ કરેંગે કે સારે સ્ટુડન્ટ્સ કો હમ ઇસ તરહ સે એક પ્રોગ્રામ મેં જોઇન કરકે હમ આગે પ્રોગ્રામ કર સકતે હૈ. એસા પ્રોગ્રામ સર, કાર્યક્રમ કા મુખ્ય ઉદ્દેશ્ય ક્યા? વો યે કી અભી ઓનલાઈન ફ્રોડ બહોત હો રહા હૈ, સાયબર ક્રાઇમ ભી આપ દેખતે હોંગે કે બહોત હો રહા હૈ, ઓર ટ્રાફિક કે નિયમ જો અપની સુરક્ષા કે લિયે કરના ચાહીએ વો ભી આપ દેખતે હોંગે કે બહોત સારે એક્સિડેન્ટ્સ ભી હોતે હૈ, ઓર ઇસકે અલાવા વુમન્સ કો અગર કોઈ પ્રોબ્લેમ હૈ તો પુલિસ સે કિસ તરહ સે હેલ્પ લી જા સકતી હૈ, ઇસી કા ઇસી કે બારે મેં હમારા યે મેઇન ઉદ્દેશ્ય થા. સુનીલ સાહેબ, દમણ મેં બહોત સી બાર એસા ભી હુઆ હૈ કે ફેસબુક પર બ્લેકમેલ કિયા જાતા હૈ લડકે દ્વારા છોકરી લેડીઝ કો યા વોટ્સએપ દ્વારા, ઉસકે બારે મેં ક્યા મેસેજ દેના ચાહતે હો? હમ યહી મેસેજ દેંગે કે અગર એસી કોઈ ભી બાત અગર હૈ તો હમારે સામને લાએ ઓર ઇસમે હમ પૂરી પૂરી મદદ કરેંગે. સર, ઇસકે લિયે કોઈ હેલ્પલાઇન જારી કી ગઈ? 181 ઓલરેડી હેલ્પલાઇન હૈ ઓર હમારે પોલીસ કંટ્રોલ રૂમ કે ભી નંબર હૈ તો ઉસમે ભી કોલ કરકે વો હેલ્પ માંગ સકતે હૈ.